વર્ષે સૈફ અલી ખાન ને સલમાન ખાન ને શાહરૂખ ખાન ને વગેરે વગેરે, હવે રણબીર પણ આવ્યો છે. પણ સવાલ એ છે કે આપણે કોઈ દિવસ આપણી દીકરીને એમ કહ્યું કે આજે દેખાય છે તેવા છે નહીં બેટા, કોલેજની બહાર ઉભા રહેતા, ચશ્મા પહેરતા, ગોગલ્સ પહેરતા, બે બટન ખુલ્લા રાખતા, મોટરસાયકલ ચલાવતા છોકરાઓ જોવાને લાયક છે કદાચ, પણ પ્રેમમાં પડવાને લાયક નથી. એક બહુ જ સુંદર કથા છે. કબીરના ગુરુ, એમણે એની દીકરીના લગ્ન કબીર સાથે કર્યા, લાલી દીકરીનું નામ. પરણાવીને કબીર લઈ આવ્યા, આવીને જોયું તો અહીંયા તો ઝૂંપડું છે, ઠેકાણું નથી કશું, રહેવાનું ખાવાનું પીવાનું આ તો હાવ ફકીર જેવો છે. લાલી તો દુખી દુખી થઈ ગઈ અને રડવા લાગી. એટલે કબીર એને પૂછ્યું કે રડે છે કેમ? એટલે લાલીએ કહ્યું કે યાર, મારો તો પ્રેમ હતો મારા ગામના જમીનદાર સાથે, કેટલી હું સુખી હોત, આ મારા બાપની બુદ્ધિ ભ્રષ્ટ થઈ તે મને તમારે તેઓડે પરણાવી. એટલે કબીર હસી પડ્યા અને એને કહ્યું કે તું કે તારે શું કરવું છે, પાછા જવું છે? એ તારી રાહ જોતો હશે, પરણશે તને? તો પેલી છોકરીએ લાલીએ કહ્યું કે બિલકુલ મારી રાહ જોતો હશે. કબીરે કહ્યું છું તને મૂકી આવું, એમાં શું આટલું બધું રડે છે? એટલે લાલી ફરી રડવા લાગી. એટલે કબીરે કહ્યું કે હવે પાછું શું થયું? તો કે હું આટલી સજેલી દજેલી આવા સરસ કપડા પહેરેલી, મારા બાપનું ગાડું તો ગયું, હવે હું શું જંગલમાં તારી જોડે ચાલીને આવું ગંદી થાઉં? અરે યાર, કબીરે કહું ખભે બેસી જા, તને સાચવીને મૂકી આવું. કબીરના ખભે બેઠી. કબીર મૂકવા જાય છે, રસ્તામાં અંધારામાં પથ્થર આવે છે, ઠોકર વાગે છે, કબીરનો નખ ઉખડી જાય છે, લોહીની ધાર ચાલે છે, પણ લાલીને પડવા દેતા નથી. ચાર ડગલા જાય છે અને લાલી ફરી રડે છે અને કહે છે મને નીચે ઉતારો. નીચે ઉતારે છે, કબીરની સામે જોઈ રહે છે અને કહે છે મારે નથી જવું. કબીર કહે છે અરે પાછું શું થયું? હમણાં તારે જવું તું, હું તને મૂકવા આવતો તો બધું નક્કી થયું, વળી રડવા માંડીને વળી ના પાડે છે. અને ત્યારે લાલી એને કહે છે કે જે કોઈને સોંપવા મને આટલું સાચવીને લઈ જાય છે, જો હું જીવનભર એની સાથે રહું તો મને કેવી સાચવે? આપણે બધા જ ક્યાંક ને ક્યાંક દેખાવના, ચળકાટના, સુંદરતાના, રંગના મોહમાં પડી જઈએ છે. અને એ જ આપણને શીખવવામાં આવ્યું છે. ધીરે ધીરે આપણને એ જ રીતે સાઇક કરવામાં આવે છે. તમે જુઓ ટેલિવિઝન પર એડવર્ટાઇઝમેન્ટ, એક કલાક તમે જુઓ તો તમને સમજાય. ગોરા થાઓ, પાતળા થાઓ, ચશ્મા સારા પહેરો, વાળ કાળા કરો, વાળ રંગ કરો, ઉંમર ઘટાડો. શેને માટે આ વધારવામાં આટલા વર્ષ ખર્ચ્યા, ઘટાડે શું કામ? આટલી મહેનત કરીને ઉંમર વધારી છે, શું કામ ઘટાડવી જોઈએ? જ્યોર્જ બર્નાર્ડ શો એ સ્ટેલા કેમ્પબેલ નામની એક અભિનેત્રીના પ્રેમમાં હતા અને જ્યોર્જ બર્નાર્ડ શો અને સફેદ વાળ આવવા માંડ્યા, એટલે સ્ટેલા વારે વારે એને કહે કે વાળનું કંઈ કરો, તમે વાળનું કંઈ કરો. તો એક દિવસ જ્યોર્જ બર્નાર્ડ શો ને પણ થયું કે ચલો યાર, આટલું બધું કહે છે આપણી ગર્લફ્રેન્ડ તો કંઈ કરીએ. એટલે એક સરસ મોટા સેલોમાં ગયા અને ત્યાં જઈને એણે પૂછ્યું બહુ નમ્રતાપૂર્વક, અદબપૂર્વક કે ડુ યુ હેવ એનીથિંગ ફોર ગ્રે હેર? એટલે ત્યાં ઉભેલા સેલોના માલિકે બહુ અદબથી નમીને કહ્યું યસ સર, લોટ ઓફ રિસ્પેક્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. આ માન કમાતા, આ સ્થાન મેળવતા વર્ષો લાગ્યા છે. જુવાન થવાનો પ્રયત્ન શેને માટે કરવાનો? જુવાન તો હતા જ ને ભાઈ, ખબર જ છે કેવા હતા, નથી જાણતા આપણે? કોઈ જાણે કે ના જાણે, આપણે તો જાણીએ જ છીએ ને. તમે વિચાર કરો, બધા જ, હું પણ, જેટલા અહીંયા બેઠા છે, ક્યાંક ને ક્યાંક સ્કૂલમાં કોલેજમાં કશું ક્રશ હોય, બહુ ગમતા હોય કોઈ, સાયકલ નીચે નો ઉતરી જાય, નોટબુક પડી જાય, પેનની લેવડ દેવડ થાય અને એમાં કઈ વાતમાં દમ ના હોય, એ તમને જુએ, તમે એને જુઓ, ત્યાં લવ સ્ટોરી પૂરી થઈ જાય. બિફોર ધ લવ સ્ટોરી બિગિન્સ, ધ લવ સ્ટોરી ઇઝ ઓલરેડી પુટ ધી એન્ડ ઓન ઇટ. પછી વર્ષો વીતે, બધા પરણી જાય, પોતપોતાની દિશામાં હોય, કોઈ ન પણ પરણે એવું નહીં, પણ પોતપોતાની દિશામાં હોય, વર્ષો વીતે, 20-22-25 વર્ષે સ્કૂલનું એલ્યુમનાય થાય, કોલેજનું એલ્યુમનાય થાય, બધા ભેગા થવાના હોય, આપણે પણ ઉત્સાહમાં જઈએ એવું વિચારીને કે કદાચ આવશે, સારામાં સારા કપડા, વાળ બાળ ડાય કરીએ, બધું જે શક્ય હોય કરીને જઈએ,
અને ત્યાં પાર્ટીમાં એને જઈને જોઈએ ને સાહેબ ને પહેલો વિચાર શું આવે બોલો, કે આને માટે મેં 20 વર્ષ બગાડ્યા, જે વાળ હવામાં ઉડતા હતા અને આમ હૃદય ધડકારો ચૂકી જતું હતું એ વાળ જ હોય નહીં, હાજર જ ના હોય, ઉડે ક્યાં. જે ફૂટબોલ રમતા હતા અને એને જોવા માટે ક્લાસ બંક કરતા હતા અને એના આમ ફિઝિક જોઈને એમ થતું હતું કે આય હાય હાય શું શરીર છે, ગ્રીક ગોડ જેવું, એને એટલું મોટું પેટ હોય. સમય શું નથી કરતો સાહેબ, ચાસ પડી નાખે વ્યક્તિના ચહેરા પર. સમયથી મોટું કઈ નથી. કાલ દેવતાની વાત કરી છે ગીતામાં, અહમ કાલો અસ્મિ. એ કાળ, એ સમય, એ આપણી મુઠ્ઠીમાં નથી. આપણે બધા ઘડિયાળ પહેરીએ ને એમ માનીએ કે સમયને આપણી ઘડિયાળે બાંધીએ છે. સાહેબ, એ ઘડિયાળ આપણી કાંડે બંધાઈ અને આપણને બાંધી રાખે છે. મોટા ભાગના લોકો તમને એમ જ કે મને ટાઈમ નથી. ખરેખર આપણી પાસે ટાઈમ નથી એની આપણને ખબર જ નથી. અજાણતા જે બોલીએ છીએ એ સત્ય છે કે આપણી પાસે સમય જ ક્યાં છે. હજી તો હમણાં એમ લાગે કે 1 વર્ષ થયું કોઈકના ગુજરી ગયા ને, કોઈકની બર્થડે ને, કોઈકની એનિવર્સરી ને, અને ફડાક દઈને એ સમય પાનું ફેરવે અને તમને સમજાય કે વ્યક્તિ જેને માટે આપણે આટલું બધું તિરસ્કાર રાખતા હતા, જેને આટલું બધું હેટ કરતા હતા, જેના પર આટલો બધો ગુસ્સો હતો, એ હવે છે જ નહીં. કોની સાથે લડીશું? મૃત્યુ પામતી વખતે રાવણ રામને કહે છે વાલ્મીકિ રામાયણમાં કે બીજું બધું તો છોડ, હું તો મૃત્યુ પામીશ, પણ તને મારા જેવો મજબૂત દુશ્મન બીજો આખી પૃથ્વી પર નહીં મળે. દુશ્મન પણ બરનો હોવો જોઈએ. બાજુવાળાની હાઈટ 5 ફૂટ હોય ને તમારી 6.5 ફૂટ હોય તો કઈ એની જોડે લડાય નહીં. મજાની વાત એ છે કે કાલ શબ્દ સંસ્કૃતમાં માત્ર કાલ તરીકે વપરાય છે. આવતી કે ગઈ એ તો આપણે જોડવાનું. મોટા ભાગના લોકો ગઈકાલ જોડીને જીવે છે, ભૂતકાળ સાથે જોડાયેલા. અમે આમ હતા ને, અમે આમ કરતા હતા ને, અમારે આમ થયું ને. તમે કેટલા એવા લોકોને ઓળખો છો કે જેની સાથે તમે 1 કલાક વાત કરો તો એમાંથી 60% વાત એ ભૂતકાળ વિશે કરે. આપણે બધા પાસ્ટની ગ્લોરીમાં જીવીએ છીએ. આપણે બધાને લાગે છે કે ઓહો શું કરી ગયા, અને પાસ્ટની ગ્લોરીની સાથે સાથે પાસ્ટના પેન પણ આપણે એટલા જ સ્ટોર કરીને રાખ્યા છે. નવરાત્રી આવે ને, એમણે કહ્યું ફાગુન મહિના ચાલ રહા હૈ, એવું જયારે આસુ મહિનો આવે ને નવરાત્રી આવે ત્યારે મોટા ભાગના લોકો, સ્ત્રીઓ ગુજરાતી, માળિયામાંથી વસ્તુઓ નીચે ઉતારે. તમે પણ ઉતારતા હશો, પછી પ્રતિજ્ઞા કરે કે આ વખતે બધો કચરો ફેંકી દઈશ. પણ પાછો મૂકવાનો વારો આવે ત્યારે કચરો લાગે જ નહીં, બધું જ કામનું. 20x20 ફૂટની શેતરંજી હોય કે આ કોઈ ગુજરી જાય તો જોઈએ. અરે કોઈ જયારે ગુજરી જશે ત્યારની વાત છે, અત્યારે આને શું કરશો તમે. મોટા મોટા તપેલા હોય કે કોક વાર કોઈ આવે તો જોઈએ. આ મારા મામાને ઘરેથી આવેલો ઘડો છે, આ મારા ફોઈને ઘરેથી આવેલી છે, ગાદલા રાખે, કઈ કઈ વસ્તુઓ. અને ત્યારે તમને સમજાય કે આપણે મનના માળિયામાં પણ કેટલું ભરી રાખ્યું છે. વર્ષે 1 જ વાર ઉતારીએ છીએ અને એ પણ સાફ કરવા, પાછું મૂકી દઈએ છીએ ચેક કરીને કે બધું બરાબર છે ને. આ તિરસ્કાર, આ ક્રોધ, આ કંટાળો, આ ચીડ, આ કોઈક વિષયનો અણગમો, કોઈની સાથેના સંબંધોમાં બગડેલી વાત, એ બધું પણ આપણે સાચવી રાખ્યું છે મનના માળિયામાં. અને એટલે કદાચ સારી વસ્તુઓ મૂકવાની જગ્યા જ નથી. સારી નવી ચોખ્ખી વસ્તુઓ લઈ આવો તમે તો એ મૂકવા માટે જગ્યા તો હોવી જોઈએ ને, પણ એ મૂકવાની જગ્યા જ નથી. કારણ કે આપણે તો બધું અણગમાથી, તિરસ્કારથી, ગુસ્સાથી ઠાસી ઠાસીને ભર્યું છે. અને મજાની વાત એ છે, તમે કોઈને પણ પૂછો ને કે તમારી જિંદગીનો સૌથી દુઃખદ પ્રસંગ કયો, તો એની પાસે 4-5 હોય કે એમાંથી કયો હું કહું. અને તમે એને એમ પૂછો તમારી જિંદગીનો સૌથી સુખદ પ્રસંગ કયો,
કોને ખબર, યાદ કરવો પડે. બધાને તકલીફ બરાબર યાદ રહી જાય છે, બધાને પીડા બરાબર યાદ રહી જાય છે, પણ કોઈને સુખ યાદ નથી રહેતું, કોઈને મજા યાદ નથી રહેતી. અને આજકાલ તો મજા બી ફેસબુક માટે કરે છે. બાલી વાલી ગયા હોય, ક્યાંક પોર્ટ બ્લેર ગયા હોય, ક્યાંક પેરિસ ગયા હોય, તો સેલ્ફી પાડીને ફેસબુક પર અપલોડ કરવાની. બીજાને ખબર પડવી જોઈએ કે હું ક્યાં છું, હું મારી મજા કરું કે ના કરું એ પછીની વાત છે. તમે જાણો કે હું ક્યાં છું, તમને એમ થવું જોઈએ કે ઓહો પેરિસ જઈએ, બસ અહીંયા મારા પૈસા વસૂલ. કેટલાય જોયું, અહીંયા મારા પૈસા વસૂલ. મને પેરિસમાં મજા આવી કે નહીં, મેં લીડો જોયો કે નહીં, હું એફિલ પર ચડ્યો ત્યારે મને શું ફિલિંગ થઈ, આ બધું નકામું છે. આનું કોઈ મહત્વ જ નથી. મહત્વ શેનું છે કે થોડા લોકોએ લખ્યું કે ઓહો તમે તો પેરિસ છો, બહુ થયું. મર્સિડીઝ લીધી દાખલા તરીકે, તો પત્નીનો હાથ પકડીને સરસ જૂના ગીતો સાંભળતા લોંગ ડ્રાઈવ જવું, આ કંઈ એટલું મહત્વનું નથી. મહત્વનું શું છે? પડોશીએ જોઈ, નથી જોઈ તો પેંડા લઈને જવાનું. અમે ગાડી લીધી એટલે પડોશી કે કઈ, એટલે આપણે કહેવાનું મર્સિડીઝ. પડોશી કે અરે વાહ, આમ તેમ બધી વાત થાય. બહાર જેવા નીકળે ઘરમાંથી એટલે તરત જે આવ્યા હોય પેંડા આપવા જોડે એને કે અથવા મનોમન કે કેવું મોડું થઈ ગયું તું. અને પડોશી બારણું બંધ કરીને કે એ તો કાળા ધોળા કરે એટલે લે, આપણાથી ના લેવાય. બેમાંથી કોઈને સુખ નથી. આમ તોય કેવું તો છે જ. અને આ બધું જ તમે જાણો છો, આમાંથી કશું જ એવું નથી કે જે મેં તમને રોકેટ સાયન્સની જેમ નવું